સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરું છું કરંટ અફેર જે 8 જુલાઈનું જેટલા પણ ક્વેશ્ચન બને છે. આઈ મેક શ્યોર કે આ વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. 50થી વધારે ક્વેશ્ચન છે અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો મિત્રો, તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમારા ફોનની ઘંટી વાગી જાય. અને આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, ડાઉનલોડ કરી લેજો. ફ્રી ઓફ ચાર્જ છે, એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે. અને મિત્રો, આજનો ટાર્ગેટ છે લાઇક કરી દીધો 100 લાઇક્સની. કાલનો વિડીયોમાં 100 લાઇક પૂરી થઈ ગઈ છે. આઈ મેક શ્યોર કે આ વિડીયોને લાઇક કરજો જો વિડીયો પસંદ આવે તો, અને વધારે વધારે લોકો સુધી શેર કરજો. તમારા વોટ્સઅપ ગ્રુપ કયા ફેસબુક ગ્રુપમાં જરૂરથી શેર કરજો મિત્રો, જેથી કોઈ એક જરૂરતમંદને આ વિડીયોઝ પહોંચી જાય. કે કે ઘણી બધી જીપીએસસી એક્ઝામમાં કરંટ અફેર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આઈ મેક શ્યોર કે તમે એક લાઇક તો જરૂર કરજો, કોઈ વ્યક્તિને મદદ થઈ શકે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટ. તો મિત્રો, સૌથી પહેલો જો ક્વેશ્ચન આવે છે કે જિમ્નાસ્ટિક વિશ્વકપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યું છે, તો દીપા કર્માકરે જીતેલું છે. તો બાજુમાં પિક્ચરમાં જોઈ લઈએ તો આ છે દીપા કર્માકર, જેણે વિશ્વકપ 2018માં ગોલ્ડ મેડલ જીતેલું છે. તો વિશ્વ દીપા કર્માકર વિશે છે. તો પહેલાં તો આપણને આઈડિયા હોય છે જિમ્નાસ્ટિક વર્લ્ડ કપ કઈ જગ્યાએ યોજાયેલો છે 2018માં. તો 2018માં ટર્કીમાં યોજાયો છે. તો આની ઉપરથી પ્રશ્ન બને કે ટર્કીની કેપિટલ શું છે, તો અંકાર તેની કેપિટલ છે. તેની કરન્સી શું છે, તો તેની કરન્સી છે ટર્કી લીરા, તેની કરન્સી છે. ત્યારબાદ તેના પ્રાઇમ મિનિસ્ટર મતલબ રાષ્ટ્રપતિ સોરી પ્રધાનમંત્રી કોણ છે, તો તૈયબ ઇટરોગન તેના પ્રધાનમંત્રી છે મિત્રો. ત્યારબાદ ક્વેશ્ચન બને કે દીપા કુમારી કઈ રાજ્યથી બિલોંગ કરે છે, તો ત્રિપુરાથી બિલોંગ કરે છે. તો આપણે જોઈ લઈએ કે બાજુમાં મેપમાં તો ત્રિપુરા કઈ જગ્યાએ આવેલું છે મિત્રો, તો આ જગ્યાએ છે ત્રિપુરા મિત્રો. તો ત્રિપુરા ઉપરથી પ્રશ્ન બને કે ત્રિપુરાની રાજધાની શું છે મિત્રો, તો અગતરા તેની રાજધાની છે મિત્રો. સીએમ કોણ છે ત્રિપુરાના, સીએમ કોણ છે, તો બિપ્લવ કુમાર દેવ તેના સીએમ છે. તેના રાજ્યપાલ કોણ, ત્રિપુરાના રાજ્યપાલ કોણ છે, તો ત્યાગી રોય તેના રાજ્યપાલ છે મિત્રો. તો આટલું વસ્તુ તમને જિમ્નાસ્ટિક વિશે આઈડિયા હોવી જોઈએ, અને દીપા કર્માકર ક્યાંની છે તેની વિશે આઈડિયા હોવી જોઈએ. તો નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો. ક્વેશ્ચન આવે છે મિત્રો, હાલમાં સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદઘાટન કોણે કર્યું છે, તો નરેન્દ્ર મોદીએ કરેલું છે. તો પહેલાં પિક્ચરમાં જોઈ લઈએ કે કઈ જગ્યાએ કરેલું છે, તો આ જગ્યાએ કરેલું છે 9 તારીખે સેક્ટર 81માં કરેલું છે ઉદઘાટન. આ મોબાઈલ કંપનીનું નામ છે સેમસંગ. તો સેમસંગ ઉપરથી પ્રશ્ન બને કે સેમસંગ એ કયા કંપનીની છે, તો સાઉથ કોરિયાની કંપની છે મિત્રો. તો સેમસંગની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1 માર્ચ 1938ના રોજ સેમસંગની સ્થાપના થયેલી હતી. અને સાઉથ કોરિયાની કેપિટલ શું છે એવું પ્રશ્ન પૂછે, તો સાઉથ કોરિયાની કેપિટલ છે સિઓમા, તેની કેપિટલ છે. અને આ સેમસંગનું હેડક્વાર્ટર પણ સિઓમામાં જ છે. તો ત્યારબાદ એટલા ક્વેશ્ચન બને. ત્યારબાદ મિત્રો, આ કઈ જગ્યાએ યોજાવાની છે, તો ઉત્તરપ્રદેશમાં યોજાવાની છે મિત્રો. તો ઉત્તરપ્રદેશમાં યોજાવાની છે, તો સૌથી પહેલાં આપણે મેપ જોઈ લઈએ કે ઉત્તરપ્રદેશ કઈ જગ્યાએ આવેલું છે. તો મેપમાં આપણે જોઈ છે કે આ જગ્યાએ તો છે, આ જગ્યાએ ઉત્તરપ્રદેશ છે મિત્રો, ઉત્તરપ્રદેશ. તો ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં છે, તો કઈ જગ્યાએ યોજાય છે, તો સેક્ટર 81માં મતલબ 81માં નોઈડામાં આ ફેક્ટરી યોજાયેલી છે, મતલબ સ્થાપના કરવામાં આવી છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા આવી જાય મિત્રો. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો, કેમ કે વધારે વધારે લોકો સુધી આ વિડીયોઝ પહોંચે, તેથી તમારી સાથે લોકો પણ આ વિડીયોઝની મદદથી સારું એવું જ્ઞાન મેળવી શકે મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન પણ આવી છે કે મિત્રો, હાલમાં અલવર શહેરી બેંક સહકારી બેંકનું લાઇસન્સ કોણે રદ કર્યું છે, તો રિઝર્વ બેંકે આનું લાઇસન્સ રદ કર્યું છે. તો સૌથી પહેલાં તો આપણને આન્સર ખબર હોવી જોઈએ કે રિઝર્વ બેંકનું ફૂલ ફોર્મ શું છે. તો આપણને બાજુમાં પિક્ચર દેખાય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ છે, ઘણીવાર પૂછાય છે. ત્યારબાદ મિત્રો, સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, દર વખતે રિઝર્વ બેંક વિશે એકાદો ક્વેશ્ચન હોય જ છે. તો 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, તો મુંબઈમાં છે. તો આપણે પહેલાં મેપમાં જોઈ લઈએ કે મુંબઈ કઈ જગ્યાએ છે, તો મેપમાં આ જગ્યાએ મુંબઈ આવેલું છે મિત્રો. ત્યારબાદ જે સેકન્ડ ક્વેશ્ચન બને કે હાલના ગવર્નર કોણ છે, તો ઉર્જિત આર પટેલ. કેટલામાં ગવર્નર છે, તો 24માં ગવર્નર છે મિત્રો. ધ્યાન રાખજો, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. હાલના રિઝર્વ બેંકના ગવર્નર કેટલામો નંબરના ગવર્નર છે ઉર્જિત પટેલ, તો 24 નંબરના ગવર્નર છે મિત્રો. ત્યારબાદ આપણને ક્વેશ્ચન થશે કે અલવર શહેરી સહકારી બેંક
નું લાયસન્સ રદ કરવાનું રીઝન શું છે? કેમ કે ઘણા બધા ખાતાઓ છે તેનો ટાઈમ ટુ ટાઈમ પૈસા નાણાંની લેવડ દેવડ થઈ શકતી ન હતી, તેના કારણે રિઝર્વ બેંક દ્વારા આ અરવલ સહકારી બેંકનું લાયસન્સ રદ કરી દીધું હતું. મિત્રો, તો એટલું તમને આઈડિયા હોવી જોઈએ, આમાંથી ક્વેશ્ચન બની શકે છે. મોસ્ટ એમ્પી તો આઈ મેક શ્યોર કે તમે જો વિડીયોઝને પાઉચ કરીને અથવા તો ઇયરફોનમાં મતલબ હેડફોનથી પણ સાંભળીને સારું એવું કરંટ અફેર ડેલી બેઝ પર તમે નોલેજ કરી શકો છો. મારા ડેલી બેઝ પર રાતના 9 વાગે મારા ડેલી બેઝ પર તમને કરંટ અફેર મળી જશે. તમે ખાલી 15 મિનિટ ખાલી કરંટ અફેર રિલેટેડ આપશો, તમે 1 મહિનાની અંદર સારી એવું ઇમ્પ્રુવમેન્ટ તમે તમારા કરંટ અફેર રિલેટેડ જોઈ શકશો. મિત્રો, તમારે કોઈ પણ બુક્સ વાંચવાની જરૂર રહેશે નહીં. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે મિત્રો, હાલમાં કયા રાજ્યએ થર્મોકોલની બનેલી વસ્તુ ઉપર બેન કરી દીધું છે? તો હિમાચલ પ્રદેશે બેન કરી દીધું છે. સૌથી પહેલાં તો આપણે હિમાચલ પ્રદેશ જે મેપમાં જોઈ લઈએ કઈ જગ્યાએ છે મિત્રો. તો આ જગ્યાએ હિમાચલ પ્રદેશ છે મિત્રો. ત્યારબાદ આની પરથી પ્રશ્ન બની શકે કે હિમાચલ પ્રદેશની કેપિટલ શું છે? તો એની કેપિટલ છે શિમલા. ત્યારબાદ તેના હાલના સીએમ કોણ છે? તો જયરામ ઠાકુર તેના સીએમ છે હાલના. ત્યારબાદ પ્રશ્ન બને કે હાલના ગવર્નર મતલબ રાજ્યપાલ કોણ છે? તો આચાર્ય દેવવ્રત તેના રાજ્યપાલ છે. તો એટલું તમને હિમાચલ પ્રદેશ વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં એશિયન ગેમ 2018નું ભારતીય હોકી ટીમનું નેતૃત્વ કોણ કરવાનું છે? તો આન્સર છે પીઆર શ્રીજેશ, જે ભારતીય હોકી ટીમના ગોલકીપર પણ છે અને હાલના કપ્તાન પણ બનવાના છે અને 2018નું એશિયન ગેમનું નેતૃત્વ પણ કરવાના છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ. આની ઉપરથી પ્રશ્ન બની શકે કે મિત્રો એશિયન ગેમની શરૂઆત ક્યારે થઈ હતી? મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. એશિયન ગેમની શરૂઆત થઈ હતી 1951માં કઈ જગ્યાએ થયેલી હતી? તો ભારતમાં થયેલી હતી. કઈ જગ્યાએ મેન પ્લેસ કયું હતું? તો દિલ્હીમાં આની શરૂઆત થયેલી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન થશે કે એશિયન ગેમ કેટલા વર્ષમાં રમાય છે? તો 4 વર્ષે એકવાર એશિયન ગેમ રમાય છે મિત્રો. અને હાલમાં એશિયન ગેમ કઈ જગ્યાએ યોજાયેલી છે મિત્રો? તો 2018માં ઇન્ડોનેશિયાના જકાર્તામાં આનું આયોજન કર્યું છે. તો મિત્રો આમાંથી 10 પ્રશ્ન બનેલા છે. તો આઈ મેક શ્યોર કે આ બધું ડિટેલવાર તમે ચર્ચા મતલબ મારી સાથે સાથે બોલતા રહેશો, તેથી તમને પણ થોડીક નોલેજ મળી જશે અને તમને વધારે વધારે ઇમ્પ્રુવમેન્ટ તમારા કરંટ અફેર્સમાં જોઈ શકશો મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન પણ આવી છે કે હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની 4 દિવસની યાત્રા પર આવ્યા છે? તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતની 4 દિવસની યાત્રા પર આવેલા છે. એનું રીઝન છે કે સેમસંગ જે વિશ્વની સૌથી મોટી જે કંપની જે ભારતના નોઈડામાં સ્થાપેલી છે તેની ઉદ્ઘાટન માટે આ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારત આવેલા હતા. તો દક્ષિણ કોરિયાની પરથી પ્રશ્ન બને કે દક્ષિણ કોરિયાની કેપિટલ શું છે? તો સિયોલ તેનું કેપિટલ છે મિત્રો. અને જે આપણે આગળના સવાલમાં વાત કરેલી કે હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, તો સિયોલમાં જ છે સેમસંગનું હેડક્વાર્ટર મિત્રો. તો એટલો વસ્તુ તમને આઈડિયા આવી જોઈએ સાહેબ. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં વિશ્વ સંસ્કૃત સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો બેંગકોક કેનેડામાં થયેલું હતું મિત્રો. આનું ઉદ્ઘાટન કરનાર વ્યક્તિનું નામ શું છે? તો આપણને પિક્ચરમાં દેખાય છે આ વ્યક્તિ, એ વ્યક્તિ છે પ્રકાશ જાવડેકર, જે માનવ વિકાસ મંત્રી પણ છે. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ વિશ્વ સંસ્કૃત સંમેલન વિશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં કોણે 22 વખત માઉન્ટ એવરેસ્ટ ચડવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો આ આપણને બાજુમાં જોઈએ છીએ ચિત્ર. આ વ્યક્તિએ 22 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે, એક વિશ્વ પ્રસિદ્ધ છે. તેનું નામ છે કામી રીતા. તેણે 22 વખત માઉન્ટ એવરેસ્ટ ચડેલો છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં આઈસીસી કલમની સુનાવણી માટે બંધારણમાં કઈ જગ્યાએ પુનઃગઠન કરેલું છે? તો 377માં કલમમાં પુનઃગઠન કરેલું છે. આનું કારણ શું છે? કારણ કે સુપ્રીમ કોર્ટના નવા કલમને સાંભળવા માટે 5 જજો નિમવામાં આવ્યા છે. આની માટે કલમ 377 માટે આનું રીઝન છે કે કોઈપણ વ્યક્તિ સમલૈંગિક સંબંધો માટે આ આઈપીસી કલમ ધારામાં આને ગેરકાયદેસર ગણવામાં આવે છે, તેની માટે પુનઃગઠન આ 377માં કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે હાલમાં દુનિયાના સૌથી ઊંચા જ્વાળામુખી ચડનાર બીજો ભારતીય વ્યક્તિ કયો? તો નીચે તમે પિક્ચરમાં જોઈ શકો, આ છે હાલમાં 2018માં દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી ચડનાર બીજો ભારતીય વ્યક્તિ બન્યો છે. તેનું નામ છે સત્યરૂપ સિદ્ધાંત બન્યો છે. ત્યારબાદ આપણને પ્રશ્ન થયો કે પ્રથમ કોણ છે? તો પ્રથમ પણ ભારતીય જ છે. તો મલ્લી મસ્તાન બાબુ તે પ્રથમ જે સૌથી ઊંચો દુનિયાનો જ્વાળામુખી પાર કરનાર
પ્રથમ વ્યક્તિ છે અને બીજો વ્યક્તિ સત્યરૂપ સિદ્ધાંત જે આપણને તે પિક્ચરમાં દેખાઈ રહ્યો છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોય જો મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે ગઈકાલના સેશનમાં આપણે એક પ્રશ્ન પૂછેલો કે ગુજરાતના રાજ્યપાલ કોણ છે. તો આન્સર ઘણા બધા લોકોએ ઓમપ્રકાશ કોહલી આપેલું છે, તો રાઈટ આન્સર છે. થેન્ક યુ ફોર ધ ફીડબેક. તો આજે 3-4 સવાલ તમને આપું છું, તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો મિત્રો. 3 સવાલ છે મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલાવવાના છે કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ, શારદા મુખર્જી, ડૉક્ટર શ્રીનાથ નારાયણ, આમાંથી કોઈ પણ નહીં. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ થયું હતું? 13-5-1969, 13-5-1975, 13-5-1971 અને 13-6-1971. ત્યારબાદ જે થર્ડ ક્વેશ્ચન આવે છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે? તો ઓપ્શન છે 1 વાર, 3 વાર, 4 વાર અને 5 વાર. આ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને રિપ્લાય કરીને મોકલજો. આઈ મેક શ્યોર કે તમને 24 કલાકની અંદર તમને રિપ્લાય કરવાનું હરમુટકી કોશિશ કરી. વધારે લોકો સુધી શેર કરો. આ વિડીયોઝનો લાઇક છે 100 લાઇક્સનો જલ્દથી જલ્દ પૂરી કરી નાખો. આઈ મેક શ્યોર કે નેક્સ્ટ વિડીયોમાં આપણે આની પર વધારે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. અને તમે કોઈ જીપીએસસીની તૈયારી કરતા હો અને સસ્તાના સારા બુક પરચેસ કરવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક બુક ફોર નામની વેબસાઇટ દીધેલી છે, ત્યાંથી પરચેસ કરી શકો. સસ્તાના સારા બુક્સ તમને મળી રહેશે. સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે.